એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ નવથી અગિયારની વિદ્યાર્થીની માટે શારદા ભવન હોલ ખાતે યોગા અંગે માહિતી મળી રહે તે માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓને યોગાના ફાયદા અંગે જાણકારી આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ નવથી અગિયારની વિદ્યાર્થીનીઓને જીઆઈડીસીની આરોગ્ય યોગા સેન્ટર દ્વારા વિદ્યાર્થીનીઓને યોગા દ્વારા થતા ફાયદા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેં અંજના પદ્મા અયર હું મેં યોગા ઓર યોગા ટ્રેનર હું મેં પર ઇન લડકિયો ઉનકા હેલ્થ કે બારે બતાને આઈ હું और इस पेंडेमिक के टाइम में वो किस तरह से रहना चाहिए हाइजीनिक हाइजीन किस तरह से मेंटेन करना चाहिए उसके बारे में उनको एक अवेयरनेस के लिए मैं यहाँ पर आई આજે એમટીએમ સ્કૂલ માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ પ્રોગ્રામ દ્વારા દીકરીઓએ કઈ રીતે પોતાના હેલ્થનું ધ્યાન રાખવું યોગાથી એમને શું ફાયદા થાય અને એમને શારીરિક માટે યોગા કેટલા જરૂરી છે એ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સાથે એ લોકોને રિયુઝેબલ સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવશે એમાં ધોરણ નવથી અગિયારની દીકરીઓએ ભાગ લીધો છે જેમાં આરોગ્ય યોગા સેન્ટરના અંજના પદ્મા અચ્ચર અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને યોગા અભ્યાસ કરાવી યોગાથી થતા ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ શારીરિક તકલીફ પણ યોગા દ્વારા હલ થઈ શકે તે અંગે જાણકારી આપવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન મેરાઈ દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્ર રાણા અંકલેશ્વર